हेलो फ्रेंड्स, મજા માં ને બધા? આજે આપણે યુનિટ નંબર 19 માં શું ભણવાનું છે? રિનોન્ડ પ્લેસીસ. રિનોન્ડ એટલે પ્રખ્યાત, આર ઈ એન ઓ ડબલ્યુ એન ઈ ટી, રિનોન્ડ પ્લેસીસ, પ્રખ્યાત સ્થળો. એની પહેલા શું કરવાનું? ડેટ, નેમ એન્ડ રોયલ નંબર્સ લખી નાખવાના છે. હવે આપણે કેટલાક પ્રખ્યાત સ્થળો વિશે જાણીએ. આ સાઈડ છે રિનોટ પ્લેસ. આ સાઈડ શું છે? કન્સર્ટ પર્સન ઓર થિંગ્સ, જે પ્લેસ છે એ કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ માટે જે જાણીતું છે એને કન્સર્ન, એની સાથે જોડાયેલું જે છે એનું નામ આપેલું છે. તો હવે ફર્સ્ટ છે ટાવર ઓફ લંડન. લંડન નો મિનાર, ટાવર ને શું કહેવાય? મિનાર. એનો આન્સર ક્યાં છે? નંબર 5 માં, કિંગ વિલિયમ. એને કોને બનાવ્યો હશે? લંડન ના કિંગ વિલિયમ. તો ક્યાં છે કિંગ વિલિયમ નો ટાવર ઓફ લંડન? લંડન માં. લંડન નો ટાવર ક્યાં છે? લંડન માં. કોને બનાવ્યો? કિંગ વિલિયમ. પછી છે મક્કા, નંબર 8 માં. પ્રોફેટ મોહમ્મદ, પ્રોફેટ મોહમ્મદ એટલે મોહમ્મદ પૈગંબર, મોહમ્મદ પૈગંબરે આ મક્કા બનાવ્યું હતું. કોને બનાવ્યું હતું? મક્કા. મોહમ્મદ પૈગંબર શું બનાવ્યું હતું? મક્કા. પછી છે નંબર 3 વ્હાઇટ હાઉસ, એનો આન્સર હશે 11. ઓફિશિયલ રેસિડેન્સ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ. યુએસએ ના જે પ્રેસિડેન્ટ છે, યુએસએ એટલે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ના જે પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટ એટલે પ્રમુખ, ઓફિશિયલ એટલે કે સત્તાવાર, અને રેસિડેન્સ એટલે નિવાસ સ્થાન. અમેરિકા ના પ્રેસિડેન્ટ નું જે ઓફિશિયલ રેસિડેન્સ છે, આર ઈ એસ આઈ ડી ઈ એન સી ઈ, ઓફિશિયલ રેસિડન્સ છે એ શું છે? તો કે વ્હાઇટ હાઉસ. વ્હાઇટ હાઉસ ક્યાં આવ્યું? વ્હાઇટ હાઉસ વોશિંગ્ટન ડીસી, યુએસએ ના પ્રેસિડેન્ટ નું ઓફિશિયલ રેસિડન્સ વ્હાઇટ હાઉસ. પછી છે જલિયાવાલા બાગ, નંબર 1. મેસેકર ઓફ ઇન્ડિયન્સ બાય બ્રિટિશ સોલ્જર્સ, એમ એ ડબલ એસ એ સી આર ઈ, અને સોલ્જર્સ એસ ઓ એલ ડી આઈ આર ERS, બ્રિટિશ સૈનિકો દ્વારા ભારતીયોનો હત્યાકાંડ. જલિયાવાલા બાગમાં બ્રિટિશના જે સૈનિકો હતા એમણે ભારતના બધા લોકોની હત્યા કરેલી. જલિયાવાલા બાગ ક્યાં આવ્યો છે? ભારતના પંજાબમાં, બરાબર છે. તો ત્યાં 13 એપ્રિલ 1919 ના રોજ બ્રિટિશ સૈનિકોએ ભારતીયોનો હત્યાકાંડ કરેલો અને ગણી ન શકાય એટલી સંખ્યામાં ભારતીય લોકોના ત્યાં મૃત્યુ થયેલા. એ જગ્યા શું છે? જલિયાવાલા બાગ. ક્યાં છે? મેસેકર ઓફ ઇન્ડિયન્સ બાય બ્રિટિશ સોલ્જર્સ. ત્યાં કઈ ઘટના ઘટેલી? તો કે ભારતીય લોકોની બ્રિટિશના સૈનિકો દ્વારા હત્યા થઈ. હવે છે નંબર 5 અયોધ્યા. અયોધ્યાનો આન્સર ક્યાં હશે? નંબર 15 માં. પણ અયોધ્યાનો તો આપણને બધાને ખબર હશે. શું છે અયોધ્યામાં? લોર્ડ રામા, ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો અને અયોધ્યાના રાજા હતા. આપણને બધાને ખબર છે અયોધ્યામાં શું? લોર્ડ રામા. હવે છે નંબર 6 આનંદ ભવન, એનો આન્સર છે નંબર 13 જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ જે જગ્યા ઉપર જે જ્યાં ઘર હતું એનું નામ હતું આનંદ ભવન. આનંદ ભવન એટલે કોનો હાઉસનું નામ હતું? જવાહરલાલ નહેરુ. શું? આનંદ ભવન. પછી છે પોરબંદર, સેકન્ડ નંબર. આઈ બધાને ખબર જ હશે પોરબંદરમાં કોનો જન્મ થયેલો? આપણા ગાંધી બાપુ, મહાત્મા ગાંધી, એનો જન્મ ક્યાં થયેલો? પોરબંદરમાં. પછી છે સારનાથ, 16 નંબર. ગૌતમ બુદ્ધ સારનાથમાં એમણે કઈક ઉપદેશ આપેલો, 6th માં આવતું ને SS માં. ગૌતમ બુદ્ધે શું કર્યું? સારનાથમાં પોતાનો પ્રથમ ઉપદેશ આપેલો. પછી છે હિરોશિમા, નંબર 9 હિરોશિમા. તો એમાં શું છે? ફર્સ્ટ એટમ, નંબર 3 માં ફર્સ્ટ એટમ બોમ્બ વોઝ ડ્રોપ્ડ. એટમ એટલે કે અણુ અને બોમ્બ એટલે બોમ્બ. પહેલો એટમ બોમ્બ હિરોશિમામાં નાખવામાં આવેલો અમેરિકામાં. આપણે આગળ વાળા ડેઝ વાળા લિસ્ટમાં જોયું હતું ને 6th ઓગસ્ટ હિરોશિમા ડે. તો શું કરેલું એ વખતે? મેં કીધેલું ને કે ફર્સ્ટ એટમ બોમ્બ વોઝ ડ્રોપ્ડ, પહેલો અણુ બોમ્બ નાખવામાં આવેલો. ક્યાં? હિરોશિમામાં. હવે 10 મેસેડોનિયા. મેસેડોનિયા એક જગ્યા છે, નંબર 6 માં. શું એનો આન્સર છે? એલેક્ઝાન્ડર ધ ગ્રેટ.
एलेक्जेंडर द ग्रेट एक किंग थी गयो बराबर क्या नो हतो मेसेडोनिया नो पची छे पर्ल हार्बर पर्ल हार्बर PERL HARBOUR पर्ल हार्बर एमां छे नंबर 14 जापान्स सरप्राइज अटैक ऑन अमेरिकन नेवल बेस ड्यूरिंग वर्ल्ड वॉर टू जापान सरप्राइज अटैक जापान ने सरप्राइज એટલે આકસ્મિક અમેરિકન અને નેવલ બેઝ એટલે નૌકાદળ અમેરિકાનું જે નૌકાદળ હતું નૌકાદળ એટલે કે જે પાણીની અંદર રહી અને ડ્યુટી કરતું હોય એનું ઉપર અટેક કર્યો હુમલો કર્યો ક્યારે વર્લ્ડ વોર 2 વખતે કેમ કર્યો ખબર છે કારણ કે અમેરિકાએ પહેલા બોમ્બ્સ ફેંકેલા ને એટમ બોમ્બ હિરોશિમા ઉપર તો એનો બદલો લેવા માટે થઈ અને સેકન્ડ વર્લ્ડ વોર માં જાપાને સરપ્રાઈઝ અટેક અમેરિકાના નેવલ બેઝ ઉપર કર્યો એ જગ્યા કઈ હતી પર્લ હાર્બર હવે છે જેરુસલામ 4 નંબરમાં જેરુસલામ જીસસ ક્રાઇસ્ટ જેરુસલેમમાં શું થયું હતું જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો હતો જીસસ ક્રાઇસ્ટનો જન્મ ક્યાં થયો હતો જેરુસલામમાં હવે છે પોન્ડિચેરી પોન્ડિચેરીમાં શ્રી અરવિંદો ઘોષ અરવિંદ ઘોષ નું જન્મ સ્થળ શું છે પોન્ડિચેરી પોન્ડિચેરી આપણા ઇન્ડિયામાં આવ્યું છે ત્યાં શ્રી અરવિંદો ઘોષ નો બર્થ થયેલો PUDUCHERRY પોન્ડિચેરી પછી છે હલ્દી ઘાટી નંબર 9 હલ્દી ઘાટી માં 9 માં શું છે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટી માં શું થયેલું હલ્દી ઘાટી નું યુદ્ધ થયેલું મહારાણા પ્રતાપે યુદ્ધ કરેલું હલ્દી ઘાટી માં પછી છે 7 જામા મસ્જિદ 15 એનો આન્સર છે 17 માં શાહજહાન શાહજહાને જામા મસ્જિદ બનાવેલી પછી છે ફતેહપુર સિક્રી નંબર 12 અકબર અકબરે ફતેહપુર સિક્રી બનાવેલી એને ગુજરાત જીતેલું એની યાદમાં એણે ફતેહપુર સિક્રીનું નિર્માણ કરેલું એક સિટી છે ફતેહપુર સિક્રી ગુજરાતનું સોરી ઇન્ડિયાનું પછી છે તલવંડી હવે છે લાસ્ટ 17 તલવંડી એનો આન્સર છે ગુરુ નાનક ગુરુ નાનક નું જન્મસ્થળ છે તલવંડી કોનું જન્મસ્થળ છે તલવંડી ગુરુ નાનક નું ઓકે સમજાણું બધાને બાય